સુપ્રભાત મિત્રો, હું કુલદીપ મકવાણા. તમારા બધાનો આપણે યુટ્યુબ ચેનલ ગુજરાત એકેડેમીમાં સ્વાગત કરું છું. મિત્રો, ગમે તે ગવર્મેન્ટ એક્ઝામમાં 35% જેટલા ક્વેશ્ચનો કરંટ અફેર બેસ્ડ હોય છે, અને જો તમે તેને સ્ટેટિક પોર્શન સાથે કનેક્ટ કરશો તો તમારે 70% જેટલા ક્વેશ્ચનો આરામથી કવર થઈ જશે, જે તમારી ગવર્મેન્ટ એક્ઝામ ક્લિક હોવાના ચાન્સીસ ઘણા વધારી દેશે. તેના કારણે ધ હિન્દુ ન્યૂઝપેપરમાં જેટલા પણ સારા આર્ટિકલો આવે છે તે અમે તમારા સુધી ગુજરાતી ભાષામાં ચેનલમાં લઈને આવીએ છીએ. તો ચાલો આજના સારા આર્ટિકલો જોઈ લઈએ. આજની તારીખ છે 2 ઓગસ્ટ 2018. સૌથી પહેલો આર્ટિકલ છે જે મિત્રો, જે આપણે કહી શકીએ કે દલિતો માટેનો જે એક એન્ટ્રોસિટી એક્ટ આવેલો છે તેની ઉપર આર્ટિકલ છે. સૌથી પહેલાં જે તો આપણને ખબર છે કે માર્ચ 20 બરાબર, ત્યાં સુપ્રીમ કોર્ટે એમ કીધેલું કે આ જે એક્ટ છે તેનો મિસયુઝ વધારે પડતો થઈ રહ્યો છે, એટલે તેના કારણે જે આ એક્ટ છે તેને થોડોક મતલબ કે સ્ટ્રીક કરવામાં આવેલો છે. બરાબર, તેના વિરોધમાં જે રીતે આપણને ખબર છે કે બધા દલિતોએ તેનો વિરોધ કરેલો હતો, બરાબર છે, તો તેના કારણે હવે ગવર્મેન્ટે આ બંનેનો એક વચલો રસ્તો કહી શકાય તેવો તેમણે લીધેલો છે. તેની ઉપર આખો આર્ટિકલ આપેલો છે કે જે જૂનો એક્ટ છે તેને જ ગવર્મેન્ટ આગળ વધારવા માગે છે, પણ એમાં થોડા ઘણા ફેરફાર કરીને, બરાબર છે, જે રીતે સુપ્રીમ કોર્ટે કીધું છે તે પણ તેઓ નથી માનવાના. એટલે એમ કહી શકાય કે થોડું ઘણું જે આ દલિતોના પક્ષમાં થવાનો છે. તો જોઈ લે સૌથી પહેલાં શું છે આવે છે. સૌથી પહેલાં જે માર્ચ 20 શું થયું, સુપ્રીમ કોર્ટે એમ કીધું કે જે એન્ટ્રોસિટી એક્ટ છે તેનો વધારે પડતો દુરુપયોગ થઈ રહ્યો છે, બરાબર, તેવું સુપ્રીમ કોર્ટને લાગેલું. ને તેણે 2-3 નવા પ્રાવિધાન કરી દીધા ને તેને થોડોક સ્ટ્રોંગ કરી દીધો. કઈ રીતે સ્ટ્રીક કરેલો છે તે જોઈ લે. સૌથી પહેલાં જ્યારે પણ કોઈ દલિતોને મતલબ એન્ટ્રોસિટી એક્ટનો ઉપયોગ કરવો હોય તો ડાયરેક્ટ FIR ફાડી શકતા કોઈ પણ જાતની ઇન્ક્વાયરી વગર. તો સુપ્રીમ કોર્ટે શું કરેલું, તેને સ્ટ્રીક કરેલું છે કે માની લો કોઈ પણ ગવર્મેન્ટ એમ્પ્લોય હોય તો તેના જે ઓથોરિટી હોય તેની પરમિશન પછી જ મતલબ કે તેની ખિલાફ કોઈ પણ જાતની કાર્યવાહી થઈ શકે, ત્યાં સુધી નહીં થઈ શકતી. ને બીજી, જ્યારે પ્રાઇવેટ કોઈ પણ એમ્પ્લોય આવતા હોય છે ત્યારે જે સિનિયર સુપરિન્ટેન્ડન્ટ પોલીસમાં હોય, બરાબર છે, તેઓ તેની ઇન્કવાયરી કરીને અલાઉ કરે પછી જ તેની ખિલાફ કાર્યવાહી થઈ શકે. ત્યાં સુધી એન્ટ્રોસિટી એક્ટની કોઈની ખિલાફ કાર્યવાહી ના થઈ શકે તેવું આપણા જે સુપ્રીમ કોર્ટ હતું તેવું તેમણે નક્કી કરીને એન્ટ્રોસિટી એક્ટને સ્ટ્રીક કરેલો હતો થોડો ઘણો. ને તેના વિરોધમાં 2 એપ્રિલની આજુબાજુ જે રીતે દલિતોએ ભારત બંધ કરેલું હતું, ને ફરીથી તેમણે 9 ઓગસ્ટે ભારત બંધ કરવાની મતલબ કે માંગણી કરેલી હતી. ને થોડા ઘણા અંશે જે ગવર્મેન્ટ હતું તેને પણ લાગતું હતું કે 2 પોઈન્ટને આપણે મતલબ કે નજરમાં રાખવા જોઈએ. સૌથી પહેલો કે આનો થોડો ઘણો મિસયુઝ થઈ રહ્યો છે તેમાં પણ ના નથી, બરાબર છે. ને બીજું, દલિતોનું શોષણ હજી સુધી થઈ રહ્યું છે તેમાં પણ ના નથી, બરાબર છે. તો જો આ એકને વધારે પડતો સ્ટ્રીક કરી દેવામાં આવે તો જે દલિતોનું શોષણ થઈ રહ્યું છે તે પણ હજી વધારે પ્રમાણમાં થઈ શકે તેમ છે, બરાબર છે. એટલે ગવર્મેન્ટને બંને વસ્તુને કંટ્રોલ કરવાની હતી, એટલે તેમણે તે બને ત્યાં સુધી શોષણ જે થયું છે તેને પણ અટકાવવું હતું, અને જે મિસયુઝ થઈ રહ્યો છે તેને પણ અટકાવવું હતું. તેના કારણે ગવર્મેન્ટે જે આ જૂનો એક્ટ છે તેને જ આગળ વધારવાની માંગ કરેલી છે, અને તે જે બિલ હમણાં પાસ કરશે જ રાજ્યસભામાં મોકલવાની વાત થઈ રહી છે. અને તેઓ આમાં આ જે એક્ટમાં મતલબ કે મિસયુઝ ન થાય જૂના એક્ટમાં, તેના પર તેમણે નવા 3 મતલબ કે માં થોડો ઘણો અમેન્ડ કરવાની વાતચીત થઈ રહી છે કે તેમાં થોડો ઘણો બદલાવ આવશે. સૌથી પહેલાં તો જે FIR છે, બરાબર છે, તે ડાયરેક્ટ કોઈ પણ જાતની ઇન્કવાયરી વગર અત્યારના થઈ શકે છે, તે એન્ટ્રોસિટી બિલની અંદર તે આગળ જતા નહીં થઈ શકે. બીજી વસ્તુ, જે એરેસ્ટ કરી દેવામાં આવે છે આ એક્ટને અંડર તરત, તે પણ એટલી મતલબ કે આસાનીથી કોઈને કોઈ વ્યક્તિને એરેસ્ટ નહીં કરવામાં આવે, કારણ કે કદાચ તે 2 ગુના પણ હોઈ શકે. અને ત્રીજી વસ્તુ, જે ત્રીજો નિયમ આવશે તે કે જેની તમને તમે અહીં વાંચી શકો છો કે જેને એન્ટિસિપેટરી બેલ હોય છે તે પણ જે એન્ટ્રોસિટી એક્ટની અંદર મળવી બહુ મુશ્કેલ હતી તે થોડી ઘણી આસાન કરી દેવામાં આવશે. એટલે ગવર્મેન્ટ આ બંનેની વચ્ચેનો રસ્તો લીધેલો છે. આમ જોતાં એક વસ્તુ સારું પણ કહેવાય કે તેના કારણે જે શોષણ થયું છે તે પણ થોડું ઘણું અટકશે, અને જે મિસયુઝ થઈ રહ્યો છે તે પણ અટકશે, બરાબર છે. બસ આ આર્ટિકલમાં એટલું જ છે. ને બીજી 2-3 વસ્તુ તમને ખાસ ખબર હોય છે કે જે SC ST છે, બરાબર, તેની માટે એક નેશનલ કમિશન છે, બરાબર, ફોર SC અને ST, બરાબર. આ બધા બધું ઇમ્પોર્ટન્ટ એટલા માટે હોય છે, સૌથી પહેલાં તો કયા આર્ટિકલમાં આવેલું છે, આપણા બંધારણના અનુચ્છેદ 338માં આવેલું છે, બરાબર છે. ને આ કોન્સ્ટિટ્યુશન બોડી છે, બરાબર, આપણી સંવૈધાનિક બોડી છે. આગળ જતાં કોઈ પણ જાતના અમેન્ડ કરી નથી આવેલી. હવે જ્યારે નેશનલ કમિશન ફોર માઇનોરિટી આવે, બરાબર છે, ત્યારે તે આ કોન્સ્ટિટ્યુશન બોડી નથી પણ આ કોન્સ્ટિટ્યુશન બોડી છે. એટલે ધ્યાન રાખજો, ઘણી વખતે એક્ઝામમાં પૂછાયેલું છે કે કઈ બોડી કોન્સ્ટિટ્યુશન છે અને કોઈ બોડી આગળ જતાં અમેન્ડ કરીને લાવવામાં આવેલી છે, બરાબર, કઈ સ્ટેટ્યુટરી છે તે પણ તમને ખબર હોય છે. હવે છે, પહેલાં બંને માટે એક જ કમિશન હતું, પછી આગળ જતાં 338 ને 338A એમ કરીને બંનેને અલગ કરી દેવામાં આવેલા છે. એટલે આ બધું વસ્તુ તમને ખાસ ખબર હોય છે, બાકી કોઈ આર્ટિકલમાં એટલું બધું છે નહીં. ચાલો આગળ વધીએ. ફરીથી જે આપણી એજ્યુકેશન સિસ્ટમ ઉપર હમણાં ઘણા ખરા મતલબ કહી શકો કે રિફોર્મ ચાલી રહ્યા છે તેની ઉપર આર્ટિકલ આવેલો છે. સૌથી પહેલાં તો શું થયું છે તે તમને ખબર હોય છે કે જે UGC મતલબ કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન છે તેને રિપ્લેસ કરવાનું છે. કોણ?
હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા, બરાબર છે, જે આ નવું ડ્રાફ્ટ બિલ બહાર પડશે, મતલબ આપણી એચઆરડી મિનિસ્ટ્રી દ્વારા, જેને હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે, તેના દ્વારા આ બિલ પાસ કરી દેવામાં આવેલું છે. અને આગળ જતાં જે યુજીસી છે તેને કેન્સલ કરી દેવામાં આવશે અને એચઈસી આવશે, બરાબર છે. તેની ઉપર ઘણા આર્ટિકલો આવેલા છે કે તેમાં થોડા ઘણા બદલાવ કરેલા છે. અમુક લોકો આ બિલને ફેવરમાં છે, અમુક લોકો આ બિલને ફેવરમાં નથી. આજે આ રાઇટરો છે તે આ બિલને ફેવરમાં નથી ને તેમણે તેમના મતલબ કે સેટિસ્ફાઈવાળા ઘણા બધા પોઈન્ટ્સ પણ આપેલા છે તે આપણે આમાં આર્ટિકલમાં પૂરા ડિસ્કસ કરશું. સૌથી પહેલાં તો જે રીતે વાત આવેલી છે કે યુજીસી છે તે ઇન્ડિપેન્ડન્ટલી કામ કરતો હતો અને જે એચઈસીઆઈ છે તેની પાસે ખાલી એડમિનિસ્ટ્રેટરનું જ પાવર હશે, જેટલું પણ ફંડિંગ હશે, બરાબર છે, તે તેને એચઆરડી મિનિસ્ટ્રી પાસેથી લેવાનું રહેતું રહેશે. એટલે આ લોકોનું સૌથી પહેલાં તો કહેવાનું વસ્તુ એમ છે કે જે ફંડિંગ ને બધું ગવર્મેન્ટના હાથમાં ટોટલ હશે, એટલે આમાં જે પણ પોલિટિકલી ઇન્ટરવેન્શન બહુ વધારે પડતું થશે, જે રીતે પોલિટિકલી લાગવગ થતી રહી છે તે રીતે કરપ્શનના ચાન્સીસ તે રીતે પણ વધારે થઈ શકે છે, કારણ કે છેલ્લે ગવર્મેન્ટના હાથમાં બધો પાવર જતો રહેશે. આ બધા તમે જોઈ શકો છો કે જ્યારે એચઈસીએ બિલ આવેલું ત્યારે અંદાજે 10,200 જેટલા સજેશન ઉપર તેમને મળેલા હતા, બરાબર છે, એચઈસીએ બિલ ઉપર. અને તેમણે ઘણા રિફોર્મ લાવેલા છે, જે રીતે તમે જોઈ શકો છો કે જેડબલઈ અને નીટ બરાબર વર્ષમાં 2 વખત લેવામાં આવશે. અને કોના દ્વારા કન્ડક્ટ કરવામાં આવશે? નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા. હવે સીબીએસઈ બોર્ડ કન્ડક્ટ નહીં કરે, બરાબર છે. હવે આપણે આ આર્ટિકલમાં તેમણે શું કઈ કઈ મતલબ કે આમાં ખામીઓ દેખાડે છે તે જોઈ લે. સૌથી પહેલું તો છે રાઇટ ટુ એજ્યુકેશન ઉપર, બરાબર છે. હવે જે આ નવું બિલ પસાર થશે તેમણે એવું પ્રાવધાન કરેલું છે કે જે અત્યારના નો ડિટેન્શન પોલિસી અપનાવવામાં આવે છે, મતલબ કે તમે એમ જોઈ શકો છો કે 1 થી 8 સુધીમાં કોઈ પણ છોકરાને ફેલ નથી કરવાનો તેવો ગવર્મેન્ટનો એક રીતે નિયમ આવેલો છે, બરાબર, બને ત્યાં સુધી ફેલ નહીં કરવાનો. પણ આ નો ડિટેન્શન જે પોલિસી છે તેને દૂર કરવા માગે છે. જે નવું બિલ આવશે તે, બરાબર છે, કઈ રીતે દૂર કરવામાં આવશે તે જોઈ લઈએ છે કે 5મું ધોરણ અને 8મું ધોરણ, બરાબર છે, આ બંનેમાંથી ગવર્મેન્ટે મતલબ કે કોઈ પણ સ્ટેટ ગવર્મેન્ટે ગમે ત્યારે એક્ઝામ લેવાનું છે કે 5મા ધોરણમાં લઈ શકે કે 8મા ધોરણમાં લઈ શકે, કે આ બંનેમાં તેમણે એક્ઝામ લેવાની હોય છે. અને જો તેમાં કોઈ પણ છોકરો ફેલ થશે, બરાબર, તો તેને 2 મહિના પછી ફરીથી એક્ઝામ આપવાની આવશે, બરાબર ને. પાછો જો તેમાં પણ તે ફેલ થશે, બરાબર છે, તો ગવર્મેન્ટના હાથમાં હશે કે તેને ડિટેન પણ કરી શકે. તો આના કારણે શું થશે કે એક રીતે તમે જોઈ શકો કે 5મા ધોરણ કે 8મા ધોરણમાં શું હોય છે, છોકરો એટલો બધો મતલબ કે મેચ્યોર પણ ના કહી શકે, તો તેની ઉપર પ્રેશર આવી શકે તેવું આર્ટિકલમાં કીધેલું છે, બરાબર છે. અને આમાં એમ કહેવામાં આવેલું છે કે જો 5મા ધોરણમાં કે 8મા ધોરણમાં કોઈ છોકરો ફેલ થતો તો તેમાં સ્ટુડન્ટનો પણ એટલો બધો વાંક ન કહેવાય. આપ એક તો સૌથી પહેલાં તો આપણી જે લેક ઓફ એજ્યુકેશન સિસ્ટમ છે ગવર્મેન્ટ સ્કૂલમાં, તમે કેવી હાલતો છે તે જોઈ શકો છો. પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નહીં હોતા, કોઈ ફેકલ્ટીઓ પ્રોપર લેક્ચર પણ નહીં લેતા, લેવામાં છેલ્લે ભોગવવાનું કોનો આવે, કોઈ પણ સ્ટુડન્ટને ભોગવવાનું. એટલે આર્ટિકલ પ્રમાણે કહેવા એમ માગે છે કે તમે જે આપણી એજ્યુકેશન સિસ્ટમ છે તેને સુધારવાની કોશિશ કરો, નહીં કે આવી રીતે સ્ટુડન્ટો ઉપર છેલ્લે પ્રેશર આવે તેવું કામ કરો કે પહેલેથી કોઈ છોકરો કોઈ પણ ફેલ થશે તો તેને મતલબ કે માનસિકતા બદલાઈ જશે. અને તેમણે એક બે બીજા પોઈન્ટ પણ આપેલા છે, એક તો પીટીઆર, બરાબર, એટલે શું થાય છે કે પ્યુપિલ ટીચર રેશિયો, મતલબ કે જે રીતે તમે જોઈ શકો છો કે અમુક જગ્યાએ 20:1 હોવો જોઈએ, કે મતલબ કે દર 20 સ્ટુડન્ટ એક ટીચર હોવો જોઈએ, તે પણ આપણે કોઈ ફોલો નથી કરતા કોઈ પણ ગવર્મેન્ટ કે કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં, એટલે તેના કારણે પછી એજ્યુકેશન સિસ્ટમ છે તે ઘણી ખરી ઓછી થઈ જાય છે. ને બીજી વસ્તુ આવે છે કે ગવર્મેન્ટના ડેટા પણ મૂકી દીધેલા છે કે આપણે અંદાજે કેટલી સ્કૂલો આવેલી છે ગવર્મેન્ટ સ્કૂલ, તમે જોઈ શકો છો 10,72,742 ગવર્મેન્ટ સ્કૂલો આવેલી છે, બરાબર છે. એમાંથી 6 લાખ સ્કૂલો પાસે જ પોતાનું પ્લેગ્રાઉન્ડ છે નાના છોકરાઓને, મતલબ કે જે સ્ટુડન્ટોને રમવા માટેનું. 9 લાખ જે સ્કૂલ આવેલી છે તેની પાસે જ લાઇબ્રેરી છે, બરાબર છે. એટલે પ્રોપરલી ગવર્મેન્ટ સ્કૂલોમાં પણ હજી પૂરી પૂરતી ફેસિલિટી નથી આપેલી. તમે એક બાજુ એમ કહી રહ્યા છો કે જે પણ કોઈ પણ સ્ટુડન્ટોને આ મતલબ કે 5મા ધોરણ કે 8મા ધોરણમાં ફેલ થશે ને તેને ડિટેન કરવાની પણ વાતો થઈ રહી છે, તો આગળ જતાં તે પણ ઘણું મતલબ સ્ટુડન્ટો માટે અઘરું થઈ શકે તેવું તેમનું કહેવાનું છે. બાકી બસ આર્ટિકલમાં એટલું છે જે આપણે પહેલાં પણ ઘણું વખત ડિસ્કસ કરેલું છે. આ બધા ચાલો આગળ વધીએ. આ આર્ટિકલ છે મિત્રો ફરીથી આરબીઆઈની જે મોનિટરી પોલિસી થતી રહી છે તેની ઉપર આર્ટિકલ આવેલો છે. આર્ટિકલમાં જતાં પહેલાં સૌથી પહેલાં આપણે જે આની પહેલાં પણ ઘણા આર્ટિકલ આવેલું છે કે ડબલ્યુપીઆઈ, મતલબ કે જેને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે, તે અત્યાર સુધીમાં 5+ થતું રહ્યું છે, બરાબર છે. એટલે 5.6ની આજુબાજુ ઇન્ફ્લેશન પહોંચી ગયું છે, જે એક વર્ષ મતલબ કે 2017થી લઈને 2018 સુધીમાં સૌથી હાઇએસ્ટ કહી શકાય, બરાબર છે. ને આપણે કઈ રીતે નક્કી કરેલું છે, આપણે +2%થી લઈને +6% સુધી જો ઇન્ફ્લેશન હોય તો તે આપણી માટે એક સારી વસ્તુ છે. એટલે એક વસ્તુ જોઈ શકાય છે કે આપણી જે લિમિટ છે તેને ઘણું નજીક પહોંચી ગયું છે. એટલે હવે આરબીઆઈના સ્ટેપ લેવા પડે તેમ હતા અને આરબીઆઈ સ્ટેપ લીધા છે તેનો પણ આખો આર્ટિકલ છે ને થોડું ઘણું આરબીઆઈના ફેવરમાં આર્ટિકલ આપેલો છે. સૌથી પહેલાં તેમણે શું સ્ટેપ લીધેલા છે તે જોઈ લે કે તેમણે જે ઇન્ટરેસ્ટ રેટ છે
બરાબર, જેને આપણે વ્યાજદર કહી શકીએ, બરાબર, તે વધારવાનું નક્કી કર્યું છે. કેટલા સુધી? 25 બેસિસ પોઈન્ટ સુધી. બરાબર, ને એમ કહી રહ્યા છે કે આરબીઆઈને અત્યારે આ વસ્તુ કરવી પડે તેમ હતી, કારણ કે આમ આરબીઆઈનો વાંક પણ ના કહી શકાય, ને તેમણે તેમના મતલબ કે અમુક કારણો પણ આપેલા છે. સૌથી પહેલાં જે રીતે તમે જોઈ શકો છો કે ઇન્ટરનેશનલ લેવલે ક્રૂડ ઓઇલના પ્રાઇસ અચાનક વધે છે અને અચાનક ઘટી રહ્યા છે, અને ખાસ કરીને મતલબ કે ટોટલી બદલાવ અંદાજે વધી રહ્યો છે, અને તેમાં આ લોકોને જે મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે, એટલે આરબીઆઈને આ સ્ટેપ લેવો પડે. તેમ તો બીજી વસ્તુ જે અત્યારે તમે જોઈ શકો છો કે મોનસૂન, હવે અમુક જગ્યાએ તમે જોઈ શકાય છે કે વરસાદ સારા પ્રમાણમાં પડી રહ્યો છે, પણ અહીંયા આપેલું છે તે પ્રમાણે 1/5 મતલબ કે 1/5 ભાગ સુધીમાં વરસાદ સારો નથી પડી રહ્યો, અને તેઓ શોર્ટફોલ મતલબ કે બહુ વરસાદ ઓછા પ્રમાણમાં પડી રહ્યો છે તેવું તેઓ મતલબ કે અત્યારે અનુભવી રહ્યા છે, અને તેના કારણે પછી જેટલા પણ ખરીફ પાક છે, બરાબર, ખરીફ ક્રોપ કહી શકો, બરાબર, ખરીફ પાક છે તે લોકોમાં શું થશે, તે એટલો બધો મતલબ કે વાવણી નહીં સારી થઈ શકે અને તેમને પણ નુકસાન થઈ શકે તેવી છે, થોડો ઘણો અત્યારથી ડર રહી રહ્યો છે. પછી બીજું MSP મતલબ કે જેને મિનિમમ સપોર્ટ પ્રાઇસ, ખાસ કરીને આપણે જોયું કે જે રીતે પેડી મતલબ કે ચોખામાં 200 સુધી વધારવામાં આવેલો, તો અંતે શું થશે કે આના કારણે જે મોનિટરી પોલિસી છે તેમાં થોડું ઘણું નુકસાન થશે, અને તેના કારણે પણ ઇન્ફ્લેશન વધી રહ્યું છે. બરાબર, એટલે બસ આ બધી વસ્તુને કંટ્રોલ કરવા માટે આરબીઆઈના સ્ટેપ લેવું પડે એમ હતું, ને તેમણે લીધેલું છે, એટલે થોડું ઘણું આ તેમના ફેવરમાં છે કે આરબીઆઈ બરાબર કરેલું છે, તેના કારણે થોડું ઘણું ઇન્ટરેસ્ટ કંટ્રોલમાં પણ થશે. હવે આ વાત હતી જે પહેલાં જૂના આર્ટિકલો આવતા હતા કે WPA આ પર આવતા હતા, હવે અહીં તમે જોઈ શકો છો કે CPIનો પણ ડેટા આપેલો છે, બરાબર, CPI એટલે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, બરાબર, અત્યારના વધારે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. કેમ? કારણ કે અત્યારના જે ઇન્ફ્લેશન આપણું નક્કી કરવામાં આવે છે તે CPI ઉપર કરવામાં આવે છે. પહેલાં WPI સુધીમાં કરવામાં આવતું હતું 2014 સુધી, પછી જે રીતે ઉર્જિત પટેલ ભાઈના ગવર્નર જનરલ તેમણે કમિટી બનાવી અને તેમણે CPI ઉપર આપણું જે ઇન્ફ્લેશન નક્કી કરવાનું નક્કી કરેલું છે, બરાબર, એટલે આ વસ્તુ તમને ખાસ ખબર જો CPI ઉપર અમુક ડેટા આપેલા છે. સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે 5% સુધી જૂનમાં આ પણ પહોંચી ગયો છે, બરાબર, ને આપણે જે રીતે મેં કીધું કે +2 થી લઈને 6% સુધીમાં રહી તો આપણી માટે સારી વસ્તુ છે, બાકી નહીં. ને એમાં પણ જો 4% તો તેમણે મતલબ કે આઈડિયલ તરીકે નક્કી કરેલું છે કે આઈડિયલ 4% રહી તો બહુ સારું છે. હવે છે બાકી આજ કહી રહ્યા છે કે હજી જો આમાં કંટ્રોલ નહીં કરવામાં આવે તો 5% સુધીમાં તમે એમ કહી શકો કે 2019 જૂન સુધીમાં પણ આ ઓછું આવે એમ નથી, મતલબ કે આમાં ઘટાડો થશે કે તેમ નથી લાગતું, એટલે તેમણે આ વસ્તુ કરવી પડે તેમ હતી. બાકી આર્ટિકલમાં કહીશું એટલું બધું છે નહીં, થોડા ઘણા બસ આવા ડેટા જ આપેલા છે, તે ડેટા આપણે કામના નથી. હવે તમને મેં કીધું તે સૌથી પહેલાં તે ખબર છે કે CPI કોના દ્વારા કાઉન્ટ કરવામાં આવે છે, તે કરવામાં આવે છે CSO, જેને શું કહેવામાં આવે છે, જેને સેન્ટર સ્ટેટિક્સ ઓફિસ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. તે કઈ મિનિસ્ટ્રીની અંડર આવે છે? તે આવે છે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, બરાબર, બધું ખાસ ધ્યાન રાખજો, કારણ ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલું છે. ને આ WPI મતલબ કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, તે કોના દ્વારા કાઉન્ટ કરવામાં આવે છે? તે કરવામાં આવે છે DEEP, બરાબર, જેનું ફૂલ ફોર્મ થાય છે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ પોલિસી એન્ડ પ્રમોશન, બરાબર, ફરીથી બોલી જાઉં છું, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રી પોલિસી એન્ડ પ્રમોશન, બરાબર, ને એ કઈ મિનિસ્ટ્રીની અંડર આવે છે? તે આવે છે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, બરાબર, બધું ખાસ ધ્યાન રાખજો, ઘણી વખતે એક્ઝામોમાં પૂછાયેલું છે. હવે છે બસ ચાલો આગળ વધીએ. આ આર્ટિકલ છે જે આપણે એક વસ્તુ કહી શકાય કે સૌથી વધારે પડતું ફ્રીમાં મળતું ને સૌથી વધારે કિંમતી વસ્તુ એવું આપણે વોટર મતલબ પાણી ઉપર. સૌથી પહેલાં તો તેમણે જે અત્યારે પાણીની સમસ્યા થઈ રહી છે તેની ઉપર આર્ટિકલમાં દેખાડેલું છે, અને બીજી વસ્તુ કે તેના બે એક વસ્તુ કહી શકાય કે બહુ સારા સોલ્યુશનો આપેલા છે. તમે જોઈ શકો છો કે સોલ્યુશન બહુ સારા સોલ્યુશન આપેલા છે, તેની ઉપર આપણે ડિસ્કસ કરશું કે પાણીને બચાવવા માટે શું કરવું જોઈએ. આ એક રીતે તમે એમ કહી શકાય કે રામબાણ ઈલાજ આપેલા છે. સૌથી પહેલાં તો તેમણે કીધું છે પાણીને અત્યારે જે આપણે ગંભીરતાથી લેવું જોઈએ તેના થોડા ઘણા વસ્તુ આપેલી છે, તે આપણે જોઈ લઈએ. સૌથી પહેલો વાંધો ક્યાં આવે છે મિત્રો? ગવર્મેન્ટ અત્યારે પાણીનું મતલબ કે સોલ્યુશન પૂરું કરવા માટે શું કરે છે? વધારે પડતા ડેમ બનાવી રહી છે. ડેમ બનાવવાના કારણે શું થાય છે? જે રીતે તમને ખબર છે કે જ્યારે પણ કોઈ પણ નેચરલ વસ્તુ હોય છે, બરાબર, તેને થોડા ઘણા અંતે આપણે આર્ટિફિશિયલ કરી દઈએ છીએ, અને તેના કારણે ઘણી વખતે તમે જોઈ લો છો કે ડેમ બનાવવાના કારણે પણ ઘણી જગ્યાએ ભૂકંપ આવે છે, એટલે આપણા જે નેચરલ વસ્તુ છે તેની સાથે છેડછાડા કર્યા છે, અને તે આગળ જતાં ઘણા ખરા અંશે જે પ્રકૃતિ છે તેને નુકસાન પહોંચાડે છે, અને જે અંતે નુકસાન માનવજાતને જ પહોંચાડવાનું છે તેમ તેમનું કહેવું છે. જે રીતે તમે જોઈ શકો છો કે અમુક રિપોર્ટ આવેલા તેમાં જે આપણું બેંગ્લોર સિટી છે, બરાબર, તે 2040 સુધીમાં બિલકુલ મતલબ કે પાણી વગર થઈ જશે તે ઉપર તેમણે ડેટા આપેલા છે, એટલે તેમ પર તેમને થોડી ઘણી
જે એમ કહી શકાય કે તેમણે એક રીતે કહી શકો કે ખતરો થઈ રહ્યો છે તે પણ દેખાડેલું છે. અને બીજી વસ્તુ જે એમ કહી શકાય કે અત્યારના જે શહેરીકરણ વધારે પડતું થઈ રહ્યું છે, જેને અર્બેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અત્યારે તમે જોશો કે 10 મિલિયન, બરાબર, મતલબ કે 1 કરોડ ઉપર વસ્તી ધરાવતા કેટલા બધા ભારતમાં શહેરો બની રહ્યા છે, અને તે પણ હજી વધી જ રહ્યા છે. અને તેના કારણે શું થાય છે કે આજુબાજુના જંગલો સાફ કરવામાં આવે છે ગમે ત્યારે, ગવર્મેન્ટ પણ પોતાના કોઈ પણ પ્રોજેક્ટ ચલાવવા માટે. જે રીતે તમે હમણાં જોયું હશે કે આપણે દિલ્હીમાં 17,000 જેટલા વૃક્ષો કાપવાની વાત થઈ રહી હતી કોઈ પણ પ્રોજેક્ટ માટે, એટલે આ રીતે થતું રહે છે. અને તેના કારણે જે પણ કોઈ પણ ફોરેસ્ટ છે તે પણ ઓછા થઈ રહ્યા છે, બરાબર. એટલે બધી રીતે પ્રકૃતિને નુકસાન થઈ રહ્યું છે. અને વોટર ઉપરથી એક વોટર મેનેજમેન્ટ ઇન્ડેક્સ આવેલો હતો, બરાબર. હવે આમાં તમને બે વસ્તુ ખબર હોવી જોઈએ કે સૌથી પહેલાં ઇન્ડેક્સ કોના દ્વારા આપવામાં આવેલો હતો, તે આવેલો હતો નીતિ આયોગ દ્વારા, બરાબર. શેની ઉપર હતો કે જે આપણી પાસે વોટર હોય, જેમ કે તમે કહી શકો વરસાદ છે, પછી આપણે ભૂગર્ભ જળ છે, તે બધાનો આપણે કઈ રીતે યુઝ થઈ રહ્યો છે તેની ઉપર હતો. ને એમાં આપણે ગુજરાતે ટોપ કરેલું છે, એટલે ખાસ ધ્યાન રાખી લેજો. ઘણી વખતે એક્ઝામમાં પૂછાશે, વોટરની વાત આવે છે, એટલે હું ફરીથી બોલી ગયો. હવે છે, હવે આ તો બધી થઈ છે પ્રોબ્લમો. હવે આ લોકોએ જે બે સારા સોલ્યુશનો આપેલા છે તે આપણે જરા ડિસ્કસ કરી લઈએ, કારણ કે આ બહુ સારા સોલ્યુશનો મને પણ લાગે છે. સૌથી પહેલો કે સૌથી પહેલો સોલ્યુશન છે કે રિવર ફ્લડ પ્લેન, જેને આપણે એમ કહી શકીએ કે બાઢનું મેદાન. કોઈ પણ નદી જતી હોય તો તેનું તમે જોઈ શકો છો કે તેનું આખે આખું મેદાન હોય છે, બરાબર. તો આ લોકોનું કહેવાનું એમ છે કે જે મેદાન હોય છે, બરાબર, કે વર્ષમાં કે 2 વર્ષમાં નથી બનેલું, તે કેટલાય લાખો વર્ષો, હજારો વર્ષો પછી તે આખું મેદાન બનેલું હોય છે. એટલે તેમાં એક રીતે જોઈ શકો છો કે અલગ જ જમીન આમ તેમાં આવતી હોય છે. એ તેમનું કહેવાનું એમ છે કે જો તેમાંથી ડાયરેક્ટ પાણીની વ્યવસ્થા કરવામાં આવે તો શું થશે કે તેમાંથી પાણી, મતલબ કે શહેરોને મળતું રહેશે. અને બીજી વસ્તુ તે કે હવે તેમાં જે પાણીની મતલબ કે જરૂરિયાત પડશે, પણ તે એક રીતે તમે જોઈ શકો છો કે આને કીધું એમ કે હજારો વર્ષો, લાખો વર્ષો સુધીથી જમીન બનેલી હોય છે ત્યાં. એટલે એ તમે એમ કહો કે ત્યાં એક રીતે સ્લોપ આવેલા જ હોય છે, એટલે જે પણ બીજી જગ્યાએથી પાણી હોય તે ત્યાં આરામથી તેમાં આવી જશે. તમે જોઈ શકો છો કે નદીમાં છેલ્લે બધું પાણી પહોંચતું હોય છે, એટલે તેના કારણે શું થશે કે આમાંય પાણીની કમી નહીં થાય ને કોઈ પણ શહેરોને પણ પાણી પહોંચતું રહેશે, બરાબર છે. એના કારણે આપણે તેનો સારો ઉપયોગ થઈ શકે, આમાં કોઈ પણ આપણે મોટા મોટા ડેમ કે કોઈ બાંધવાની જરૂર પણ નહીં પડે તેવું તેમનું કહેવું છે. તેમણે એક એક્ઝામ્પલ પણ આપેલું છે કે અહીં તમે જોઈ શકો છો કે યમુના નદીમાં જે 20 સ્ક્વેર કિલોમીટરની જગ્યાનો ઉપયોગ કરેલો તેમણે આ રીતે, અને તેમણે અંદાજે 1 મિલિયન પીપલ, મતલબ કે 10 લાખ લોકોને રોજનું પાણી આ રીતે પહોંચાડવામાં આવે છે ખાલી 20 સ્ક્વેર કિલોમીટર જગ્યાના ઉપરથી. એટલે આ રીતે પણ તેમનું કહેવાનું છે કે જે આપણા જે બાઢના મેદાનો હોય છે નદીના, તેનો ઉપયોગ કરો, તેમાંથી પાણી પ્રોવાઈડ કરો, ને તેના કારણે તેમાં તો પાણી આરામથી આવી જ જશે પાછું, ને તેના કારણે પણ તેનો નેચરલી ઉપયોગ થશે ને કોઈ પણ જાતનું નુકસાન પણ નહીં થાય. ને બીજું સોલ્યુશન તેમણે તે આપેલું છે નેચરલ મિનરલ વોટર, બરાબર. સૌથી પહેલાં આપણને બધાને ખબર છે કે અત્યારના આપણે કોઈ પણ સારું મિનરલ વોટર પાણી પીવું હોય તો આપણે અંદાજે 20 રૂપિયાની બોટલ આવે છે, બરાબર. તેમ કહે છે એક તો તેઓ જે આ પાણી હોય છે મતલબ કે સારી રીતે ઉપયોગ કરવા માટે ઘણા હાઈ પ્રેશરમાં અને મતલબ ઘણી કેમિકલ પ્રોસેસો કરવી પડે છે, તે પણ કરવાની જરૂર નથી. કઈ રીતે તમે જે રીતે આપણે કઈ વસ્તુ કહી શકાય વોટરફોલ, મતલબ કે જેને ઝરણા તરીકે ઓળખવામાં આવે છે. નાનું કહેવાનું એમ છે કે કોઈ પણ ફોરેસ્ટ હિલ હોય ત્યાં એક તો જો ફોરેસ્ટમાં કોઈ પણ પાણી વરસાદ પડે ત્યારે જે પાણી હોય છે તે તેના મતલબ કે જમીનમાંથી નીચેથી જતું હોય છે, તેના જે મતલબ કે ભૂગર્ભમાંથી જતું હોય છે પાણી, તો ત્યાં તેમને ઘણા મિનરલ તે પાણીમાં આવી જાય છે, બરાબર છે, જે આપણા જીવન માટે બહુ ઉપયોગી હોય છે. અને તેના કારણે એક રીતે એક તો તમે એમ કહેશો કે વોટર પ્યોર છે, બરાબર. બીજી વસ્તુ તેમાં મિનરલ પણ છે, એટલે આપણી માટે ઘણું હેલ્ધી વોટર હોઈ શકે. એટલે જો આ પાણીનો પણ આપણે પીવામાં કેમ ઉપયોગ કરીએ ને તો ઘણો ઉપયોગ થઈ શકે, મતલબ આપણી માટે ઘણો ફાયદાકારક થઈ શકે તેમ છે. એટલે આમ કહેવાનો મતલબ એમ છે કે જે પણ તમે વોટરફોલનો પણ સાહિત્ય ઉપયોગ કરી શકાય પીવામાં, અને તે એક રીતે મિનરલ વોટરની સમકક્ષ જ હોય છે. અને આમાં તમે તેમાં પણ તેમણે ડેટા આપેલા છે કે 30 સ્ક્વેર કિલોમીટર જેટલી જમીન હોય છે, બરાબર છે, તે અંદાજે 5 મિલિયન પીપલ, મતલબ કે 50 લાખ લોકોને તે પાણી પ્રોવાઈડ કરી શકે, અને તે પણ મિનરલ વોટર કહી શકાય, એટલે કે મિનરલ પાણી કહી શકાય, બરાબર છે. તે સિવાય તેમણે એક એક્ઝામ્પલ પણ આપેલો છે જે હું બોલ્યો છું, તે અરવલ્લી, બરાબર છે, અરવલ્લીની પહાડી છે, બરાબર છે. તેમાંથી જે આવી રીતે ફોરેસ્ટ આવેલા છે તેના પાણીનો ઉપયોગ કરીને રાજસ્થાનમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે, બરાબર. ને ત્યાંના પબ્લિકમાં પણ આમાં ઘણું હેલ્થમાં સારું આવેલું છે તેમ તેમનું કહેવું છે, બરાબર છે. આ આર્ટિકલમાં એટલું છે કે જે ડેમ કે તેવું એટલું બનાવવાની જરૂર નથી, આપણે જો આ બે વસ્તુનો ઉપયોગ કરીએ, મતલબ કે કન્ઝર્વ એન્ડ યુઝ, એક તો બચાવો અને સારી રીતે યુઝ કરો, આ જો ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીએ તો આપણે સારી રીતે વોટરને મતલબ કે જે આપણે પાણીનો અત્યારે ખતરો થઈ રહ્યો છે તેને દૂર કરી શકીએ છીએ, બરાબર છે. આ આર્ટિકલમાં એટલું જ છે, ચાલો આગળ ત્યાં.
હવે આ આર્ટિકલ છે મિત્રો, જે એક આપણે હમણાં આપણી હેલ્થ મિનિસ્ટ્રી છે, જેના સૌથી પહેલાં મિનિસ્ટર કોણ છે, જેપી નડ્ડા, બરાબર છે. તેમણે એક દવા હમણાં બેન કરવાની વાત કરેલી છે, તેની ઉપર આર્ટિકલ આપેલો છે. કઈ દવા? ઓક્સિટોક્સિન, બરાબર છે. હવે આ દવા બેન શું કરવા કરવાની છે? 1 સપ્ટેમ્બરથી છે તે આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં તો તે, કારણ કે આ ઓક્સિટોસિન જે દવા છે, બરાબર, તેનો ઉપયોગ અત્યારના જે આપણા એમ કેટલ, મતલબ કે જેને ગાય અથવા ભેંસ કહેવામાં આવે છે, બરાબર છે, તેમની ઉપર વધારે પડતો ઉપયોગ થઈ રહ્યો છે. શું લેવા? જે દૂધનું પ્રમાણ છે તે વધારવા માટે, બરાબર છે. આ દવાના કારણે થોડા ઘણા છે તેમને જેમ કહી શકું કે લેક્ટિક હોય તે વધી જશે, અને તેના કારણે દૂધનું પ્રમાણ વધવામાં આવે છે, બરાબર છે. આનો ખોટી રીતે યુઝ થઈ રહ્યો છે, આ માટે આ દવા નથી બનેલી. અને આવું દૂધ પીવાથી પણ થોડું ઘણું નુકસાન થઈ રહ્યું છે. શું નુકસાન થયું છે? સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો કે ડ્રગ રેઝિસ્ટ થોડા ઘણા અંશે કોઈ પણ પબ્લિક થઈ રહી છે, બરાબર. આ દૂધનો વધારે પડતો સેવન કરતા હોય છે. ડ્રગ રેઝિસ્ટ એટલે મતલબ અમુક માત્રા કરતાં વધારે દવાઓ તેમના માથે અસર પણ નથી કરતી, બરાબર છે. એટલે આ તેમનું નુકસાન થઈ રહ્યું છે, એટલે આના કારણે જે આપણી મિનિસ્ટ્રી છે તેને બેન કરવાની વાત કરેલી છે. પણ આ રાઇટર છે તેમ કહી રહ્યા છે કે આને હજી બેન ના કરવી જોઈએ, અને તેમના શું કારણ છે તે પણ આપણે જોઈ લઈએ, બરાબર છે. કે ઓક્સિટોસિનનો સૌથી વધારે ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? તમે એમ કહી શકો કે જ્યારે કોઈ પ્રેગ્નેન્ટ વુમન હોય, બરાબર, તેના લેબર પેન વખતે કરવામાં આવે છે, બરાબર છે. અને આ આર્ટિકલમાં એમ કહેવાનું છે કે ઓક્સિટોસિનને ખરેખર આ દવા આ કામ માટે આપણે જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે તેને પણ રિકમેન્ડ કરેલી છે કે આ દવાનો ઉપયોગ ખરેખર આ વખતે કરવો જોઈએ. અને આમાં તમે જોઈ શકો છો કે જો આ દવાનો ઉપયોગ સરખી રીતે ના કરવામાં આવે તો અંદાજે અહીં જોઈ શકાય છે કે દર વર્ષે 45,000 પ્રેગ્નેન્ટ વુમનો અત્યારથી પણ આ દવા, મતલબ બધી જગ્યાએ દવા સારી રીતે પહોંચતી નથી, તેના કારણે અત્યારના પણ મરી રહી છે દર વર્ષે, બરાબર છે. ને હવે આ દવા જો ટોટલી બેન કરવામાં આવશે તો આ લોકો માટે જે આ દવાનો યુઝ થાય છે તેનું શું કરવાનું, બરાબર છે. આખા મતલબ કે આખા લેખમાં જે રાઇટર છે તેમનું કહેવાનું એમ છે કે જે આનો મિસયુઝ થયો છે, બરાબર, તેના કારણે તમે આનો યુઝ તમે ના ભૂલી શકો. ને બીજી વસ્તુ તેમનું કહેવાનું એમ છે કે તમે એક કામ કરી શકો છો કે આને થોડુંક મતલબ કે સ્ટ્રીક કરી શકો છો આ દવાને, કે બધાના હાથ સુધી સહેલાઈથી ના પહોંચે તેવી રીતે કરો. ખાલી મતલબ કે અત્યારના કે અમુક ડ્રગ્સ ખાલી મેડિકલ માં તમને મળશે, કોઈ પણ ડૉક્ટર પાસે, ડૉક્ટરના મતલબ કે પ્રિસ્ક્રિપ્શન વગર મળતા પણ નથી. તે રીતે આ દવાને કરી દો, ટોટલી બેન કરશો તો જે આ રીતે યુઝ થઈ રહ્યો છે તેનો યુઝ પણ નહીં થઈ શકે, અને તેના કારણે પણ એક મોટું નુકસાન થઈ શકે એમ છે. એટલે કહેવાનું એમ છે કે સોલ્યુશન અને ટોટલી બેન કરવાથી નહીં મળે, આને સ્ટ્રિક્ટલી ફોલો કરવાથી મળશે, બરાબર છે. આ રીતે તમે કહો તો વધારે સારું પ્રમાણમાં થઈ શકશે, બરાબર છે. બસ બાકી આ જ કહેવાનું છે. ને બીજી વસ્તુ તેમ કે જેટલા લોકો આપણા મતલબ કે ખાસ કરીને વિલેજ, મતલબ કે આપણા ગામડાઓમાં જેટલા લોકો ડ્રગ રેઝિસ્ટ થવાના કારણે મળે છે, મૃત્યુ પામે છે, તેના કરતાં વધારે લોકો લેક ઓફ ડ્રગના કારણે મળે છે. મતલબ કે તેમને દવાઓ મતલબ કે બહુ ઓછા પ્રમાણમાં મળે છે, જે આપણને ખબર છે કે આપણો ભારત દેશ થોડા ઘણા અંશે બહુ ગરીબ કહેવામાં આવે છે. એટલે આમ થતું તેમને દવાઓ ઓછી પહોંચી રહી છે, અને તેમાં પણ જો તમે આવી એક મતલબ કે એક સસ્તી દવા છે, તમે ભાવ પણ જોઈ શકો છો કે 4 રૂપિયા સુધીમાં પણ મળી જાય છે, બરાબર છે. તમે આવી સસ્તી દવાઓને જો તમે ટોટલી બેન કરી દેશો તો પણ એક મોટું નુકસાન થઈ શકે, ખાલી એક આ મિસયુઝના કારણે. તમે થોડા ઘણા સ્ટ્રિક્ટ રૂલ બનાવીને આનો જે મિસયુઝ થઈ રહ્યો છે તેને ખતમ કરી દો, એટલે તેના કારણે જે અંદાજે 45,000 જેટલી પ્રેગ્નેન્ટ વુમનનો મૃત્યુ પામે છે તે પણ ઘણા ઘણા અંશે ઓછી થઈ જશે, જે આપણી માટે સારી વસ્તુ છે. બસ બાકી બસ આને લગતા થોડા ઘણા ડેટા જ છે, બીજું કશું એટલું બધું છે નહીં, બરાબર છે. ચાલો આગળ વધીએ. ચાલો આજની વોક્યુબલરી પણ જોઈ લે. સૌથી પહેલો શબ્દ છે એમિનન્સ, મતલબ કે બેસ્ટ, જેને તમે એમ કહી શકો શ્રેષ્ઠ, બરાબર છે. બીજો શબ્દ છે સ્કર્ટીની, મતલબ કે પ્રોબ, તમે એક રીતે કહી શકાય કે જાંચ કરવી. હવે ત્રીજો શબ્દ છે ટ્રોમા, હર્ટ, મતલબ કે આઘાત. પછી ચોથો શબ્દ છે હર્ષ, ટફ, એટલે તમે એમ કહી શકો કે કોઈ વસ્તુ કઠિન, હવે છે. બાકી ચાલો આગળ વધીએ. બસ તો આજની માટે એટલા જ આર્ટિકલ. લર્નિંગ ઇઝ ફન, તમે ભણવાને બોરિંગ સમજો તો કોઈ દી કોઈ એક્ઝામ પાસ નહીં કરી શકો, ને ખરેખર આપણું સ્ટડી કોઈ પણ બોરિંગ નથી, તમે ખાલી કોન્સેપ્ટ ક્લિયર કરો તો પણ ક્લિયર થઈ જશે. તો ચાલો આજની માટે એટલું જ. અલવિદા.